સર્વે સંતો તેમજ ભક્તોને ભાવ ભર્યા જય સ્વામી નારાયણ. ભુજમાં ભગવાન આવ્યા ત્યારે એનો ઉતારો નિવાસ સ્થાન આપણે જ્યાં બેઠા છે એની નજીકમાં જ સુંદરજી સુતાર અને હિરજી સુતારના ઘર હતા, લાધીબાઈનું ઘર, ત્યાં ભગવાન નિવાસ સ્થાન કર્યું છે. હવે લાધીબાઈ કોણ હતા, સુકામ એને ઘરે રોકાણા, કેવી એની ભક્તિ હતી એ આપણને ખબર હોવી જોઈએ. આપણે ઘરે ભગવાન ક્યારે આવે, લાધીબાઈ જેવું જીવન થાય તો એના જીવનમાં એને શું પ્રાપ્તિ કરી એટલે ભગવાન મળ્યા. તો લાધીબાઈએ સૌથી પહેલું કામ એ કર્યું કે કોઈ એક સંતનું એમને શરણું લીધું. ગુરુ કર્યા વિના ભગવાન મળતા નથી, આ નિયમ છે. તમે ગમે એટલા ભગત પાકા હો પણ તમારો કોઈ ગાઈડ કરનારો ગોવાડિયો ન હોય તો તમે કેમણે હાલો. આજે દુનિયા ભટકે સુકમ છે, સાચા ગુરુ નથી મળતા એટલે હાલવું તો બધાને છે. આગળ વધવાની હોશ કોને ન હોય, ભગવાનને પામવાની ઈચ્છા કોને ન હોય, પણ ગુરુ વિના જ્ઞાન થતું. તો લાધીબાઈને કોણ ગુરુ મળ્યા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી એવા સમર્થ હતા કે સ્ત્રીઓને પણ શિષ્યત્વ આપતા, સ્થિતિવાળા પુરુષ હતા એ, બધાનું કામ નહીં, બહુ જબરા સમર્થ પુરુષ હતા. લાધીબાઈ એમને ગુરુ તરીકે સ્વીકારેલા હતા. પણ રામાનંદ સ્વામી કીધેલું કે હું તો ડુગડુગીનો બજાવનારો છું, ખરો ખેલ બજાવનારા પાછળથી આવશે એમ કીધું હતું. આવ્યા બીજા બધાએ એમને ભગવાન તરીકે સ્વીકારે, પણ લાધીબાઈ એવા મક્કમ નિર્ણયવાળા હતા કે બીજા બધું બદલાવે પણ હું કાંઈ નહીં બદલાવું કે. હા, પછી મહારાજી આવ્યા ને, રામાનંદ સ્વામીના જેટલા શિષ્યો હતા બધાએ સહજાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા, પણ લાધીબાઈ દર્શન કરવા આવતા નહોતા. એટલે મહારાજે સામેથી સમાચાર મોકલાવ્યા, આવો કે લાધીને કયો કે બધાએ દર્શન કરવા આવ્યા એ કેમ નથી આવતા. સમાચાર ગયા, હો લાધીબાઈ શું કહેવરાવ્યું કે બધાને તો માથા ભમી ગયા, હું ભમું નહીં કે, મારા માટે એક ગુરુ ને એક ભગવાન કે, બસ રામાનંદ સ્વામી મારા ગુરુ ને એ જ મારા ભગવાન કે, જ્યાં ત્યાં હું માથા ન નમાવું કે, બાઈ પાકી. મહારાજ કે આ તો મકમ નીવડી નીકળી કે, ગુરુના વચનને યાદ નથી કરતી, ગુરુ કીધું તું વાયથી સજાનંદ આવશે એને ભગવાન તરીકે સ્વીકારી લેજો. લાધીબાઈ કેમ ભગવાન હોય હોય એક જ કે, જાજા ન હોય કે, એવું પાકું કરી નાખ્યું. પછી મહારાજ કે કાંઈ વાંધો ને, અમને ભગવાન ન જાણે તો ગોયરા, પણ ગુરુભાઈને નાતે મળવા આવે એમ કહેજો. શેનો નાતો, ગુરુભાઈનો નાતો. એક જ ગુરુના શિષ્ય હોય ને શું કહેવાય, ગુરુભાઈ કહેવાય. એક જ બાપના દીકરા હોય ને જેમ ભાઈ કહેવાય ને, એક જ ગુરુના જેટલા શિષ્ય હોય ને ગુરુભાઈ કહેવાય. તો મહારાજે કહેવરાવ્યું કે અમે રામાનંદ સ્વામીના શિષ્ય ને તમે રામાનંદ સ્વામીના શિષ્યા છો, ઈ બાને તો આવો. તો એમ આવી, બાકી બીજું કાંઈ નક્કી કરીને નહીં, ભગવાન જાણીને નહીં આવી કે, લાધીબાઈનો પાકો નિર્ણય. પછી લાધીબાઈ પોતાના ઘરેથી કાયસ્થ જ્ઞાતિના હતા અને સાંખ્ય યોગના વર્તમાન ધારણ કરેલા હતા. હમણાં આપણે કેમ સાંખ્ય યોગી બહેનો છે, આ એવી રીતે સાંખ્ય યોગી હતા. મહારાજને મળવા આવે પણ મહારાજે શું કર્યું, એને સમાધિ કરાવી દીધી અક્ષરધામમાં. એને દર્શન ત્યાં સહજાનંદ સ્વામીના, અને ત્યાં રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની સેવામાં છે. આવા દર્શન ત્યાં, હા, પંખો લઈને પવન ઢોળે છે રામાનંદ સ્વામી ત્યાં. એનેથી ઓહો હો, હું તો આને ભગવાન માનતી હતી ને, આ તો બીજા કોઈક ભગવાનની ચાકરી કરે રાખે. પછી રામાનંદ સ્વામી કીધું, લાધી મેં તને કીધું તું, હું તો ખાલી ડુગડુગી બજાવું છું, ખેલ કરનારો તો ખેલૈયો આવશે, એ આવી ગયો તોય તું એને માનતી નથી. એ કે તમારામાં મને પ્રતીતિ આવી ગઈ, પછી બીજે કંઈ આવે નહીં. એ કે હવે એમ ના હાલે, હા, હું તો ખાલી સ્ટેજ તૈયાર કરવા આવ્યો હતો, રમનારા તો હવે આવી ગયા, મારા જેવા તો કરોડો એના સેવક છે કે, તું એની ચેલી બની જાજે હવે, જેમ કેમ કરજે, સહજાનંદ કેમ કરજે હવે. ભલે, ગુરુનું મન આવ્યો, એવું પાકું ગુરુનું દડ કરી નાખ્યું તું. તમે એવા કોઈ જીવનમાં ગુરુ કર્યા હે કે છૂટા ઢોરા ફરેમ ફરોરા,
નધણિયા તો ઢોરાઓ ખબર હે અમારી અહીંયા કે બહુ રખડું આંખલા ફળે બેઠા અહીંયા કે ખૂંટિયા ને વાછડા ને વાછડી ને ફરે બેઠા, એનું કોઈ ધણી ન હોય ગમે આવીને ધોકા નાખે એને, મજા આવે એનું કાન જાલીને ખણી જાય પોતાના વાડામાં. પણ ધણિયા તું હોય તો કોઈ અડે એને? હા, કોઈકના બંધનમાં રહેવું. લાધીબાને રામાનંદ સ્વામી કહી દીધું હવે તારે આમ કરવાનું એમ. હા, એ સજાનંદ સ્વામી કે એમ કરજે કે હવે પછી સમાધિ થઈ પૂરી, લાધીભાઈ જાગ્યા, વંદન કરવા માંડ્યા અને તમે તો સાક્ષાત ભગવાન છો મહારાજ. કે નાના નાના લાધી એમ કર કે હું તો નાનકડો સેવક છું, કે રામાનંદ સ્વામીનો ચેલો, નનકો ચેલો. કે લાધીભાઈ કે હવે હું ભૂલી ન પડું, ભૂલ થઈ ગઈ થઈ ગઈ, હવે તો જ્ઞાન થઈ ગયું, ગુરુએ જ્ઞાન આપ્યું, હવે ન ફરે, તમે સાક્ષાત ભગવાન છો, કે મારા ઈષ્ટદેવ હવે તમે. કે ભગવાન કે તારું શું નક્કી? કે જાત તો તારી સ્ત્રી નહીં ને કે આજે આમ નક્કી કરે કાલે બીજું કંઈક કરીશ કે? તો કે ના, હવે નહીં ફરે, તમે ભગવાન જ છો. ભગવાન સ્વામિનારાયણ કે છે અમે જો ભગવાન હોય એવું તે પાકું કર્યું હોય, કદાચ પાકું એકદમ, તો તું શું કરે અમારા માટે એમ? અમે જો ભગવાન હોય તારા તો તું અમારા માટે શું કરી શકે? તો તમે કયો કરું કે? એટલે મહારાજે બાંધી, અમે જેમ કઈ એમ કરશો? તો કે હા મહારાજ. કે જો અમે અહીંયા આવ્યા અહીં ભુજમાં પેલું પેલું તારા હાથનું અમારે પાણી પીવું હોય, એ હમણાં ભરી આવું ઘરમાંથી, એ ઘરમાંથી નહીં, અહીંથી હેલડું લઈ અને છેઠ દેસલસર સરોવરે જા, અને આ લુગડામાં નહીં, નવી પહેણેલી નારી હોય ને, નવી પહેણેલી લાડી, એ લાડી જેવો શણગાર સજ કે, નવા લુગડા, દાગીના, નાકમાં નથડી, આંખમાં હાથમાં ચૂડી, આવો સોવાગણ સ્ત્રીનો વેશ ધારણ કરીને પછી હેલડું માથે હેલ લઈ પાણી ભરી આવવાની, એમ જ મારે પાણી પીવું હોય. કે હવે એ થાય? આ પરીક્ષા આકરી કેટલી અઘરું એને નથી આ? હવે આ સાંખ્ય યોગીનો વેશ પહેર્યો તો, અને હવે સુવાસણ સ્ત્રીનો વેશ પહેરવો, અને આખી દુનિયા જાણે, ભુજ આખું શહેર જાણતું હતું કે લાધીભાઈ તો સાંખ યોગી બાઈએ, હવે આ લાડી થઈને નીકળે બજારમાંથી લાગે કેવી, અમને જીન્સ પેન્ટ પહેરવી હોય અને માથે જભો ચડાવવો હોય અને આમ બજારમાં નીકળવું હોય તો સંકોચ ન થાય કે આ વારી ચેણી ક્યાંથી ચડાવી એમ? હા, ગજબ થાય ગજબ. પણ ભાઈ આ તો પરીક્ષાની વાત હું, પરીક્ષાની વાત છે ને, તમે અમને ભગવાન જાણે આવો તો શું કરતો? કે તમે બોલો એ કરું કે વચને પળ, વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ કરું કે? આ ભુજના ઇતિહાસ છે હો ભાઈ, ભુજના ભક્તોએ જે કર્યું છે ને, મારે દોડી દોડીને ભુજ શું કામ આવતા? હરિભક્તોની ક્વોલિટી હતી, બીજે નહોતી એમ નહીં, પણ અહીંયા કંઈક અલગ હતી. આવી પરીક્ષા કોઈ પૂરી હશે? ભાઈ તો તૈયાર થઈ ગયા, નવા સ્વાગણ સ્ત્રીના વેશ ધારણ કર્યા, અહીંથી આમ મેઇન બજારમાંથી જવાનું અને બેડું ભરી, અને લાધીભાઈ આવે બજારમાંથી હાલે આવ્યો, બાયું બધું ત્યાં કને ઓટે બેઠ્યું તો ઓળખ્યા ને, ઓહો કે લાધી ત્યાં નવા ડિસ્કા ક્યાંથી જરૂર કર્યા? આ નવા દાગીના, નવા લુગડા, કેનું ઘર માંડ્યું લાધી, કેનું ઘર માંડ્યું લાધી? કે હું યું સ્વામિનારાયણનું માંડ્યું. કે ઘર કેનું માંડ્યા? કે એક સ્વામિનારાયણનું માંડ્યું, તમને એનું જ માંડવું પડશે. કે ઓલી મસકરી કરે ને આ જવાબ દે, સ્વામિનારાયણનું ઘર માંડ્યું કે કેનું? સ્વામિનારાયણનું ઘર માંડ્યું. કે પછી પાણી ભરીને લઈ આવ્યા ભગવાન સ્વામિનારાયણને પાણી પાયું. મહારાજ કે તમે પરીક્ષા પૂરી હો કે? એટલે ભગવાન ભુજમાં આવ્યા, લાધીબાઈને આ રીતે નિશ્ચય કરાવ્યો છે. પછી તો ઘણી બધી ભુજની વાતો છે,